કરિંથની મંડળીને લખેલો પાવર પ્રયત્નો બીજો પત્ર એનો છેલ્લો એટલે તેરમો અધ્યાય કરિંઠની મંડળીને લખેલો પાવર પ્રયત્નો બીજો પત્ર એનો તેરમો અધ્યાય આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું બે કે ત્રણ સાક્ષીઓના મોથી હરેક વાત સાબિત થશે મેં આગળથી કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હતું તેમ હું હમણાં ગેરહાજર છતાં અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહીં કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માંગો છો તે તમારા પ્રત્યે અબળ નથી પણ તમારા પ્રત્યે સમર્થ છે કેમ કે જો કે તે નિર્બળતાને લીધે વધે જડાયો તો પણ તે દેવના સામર્થ્ય વડે જીવે છે કેમ કે અમે પણ તેનામાં નિર્બળ છીએ પણ દેવના સામર્થ્ય વડે અમે તેની સાથે તમારે સારું જીવીશું તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો તમારી પોતાની પરીક્ષા કરો વળી જો તમને ના પસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે એટલું શું તમે પોતે નથી જાણતા પણ અમને ના પસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણશો એવી હું આશા રાખું છું હવે અમે દેવની પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ભૂંડું કામ ન કરો તે અમે પસંદ કરાયેલા દેખાઈએ એ હેતુથી નહીં પણ એ હેતુથી કે જો કે અમે ના પસંદ કરાયેલા જેવા હોઈએ તો આ પણ તમે સત્કર્મ કર્યા કરો કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યના સમર્થનને સારું કરીએ છીએ કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ પણ તમે સબળ છો ત્યારે અમે આનંદ પામીએ છીએ અને તમે સંપૂર્ણ થાવ એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ જે અધિકાર પ્રભુએ નાશ કરવા સારું નહીં પણ ઉન્નતિ કરવા માટે આપ્યો છે તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતા એથી ન વર્તું એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું છેવટે હે ભાઈઓ આનંદ કરો સંપૂર્ણ થાવ હિંમત રાખો એક દિલના થાવ શાંતિમાં રહો અને પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે રહેશે પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો સર્વસંતો તમને સલામ કહે છે પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા તથા દેવની પ્રીતિ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો